नमस्कार, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચાર વિસ્તારથી જોઈશું। પ્રથમ વરસાદમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રીમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે। અમદાવાદમાં ગત રાત્રિએ પડેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। ઓઢવ, વિરાટનગર, સીટીએમ, રખિયાલ, અજિત મિલ વિસ્તારમાં પાણી ભરાયા, બાપુનગર, પોલીસ ચોકી વિસ્તાર, હાટકેશ્વરમાં પણ પાણી ભરાયા છે। હીરાવાડી, ખોડિયારનગર વિસ્તારમાં પણ પાણી પાણી છે। શિવરંજની, બોડકદેવ, નહેરુનગર, માનસી સર્કલ વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા। હેલ્મેટ સર્કલ, ડ્રાઈવ ઇન સિનેમા, શ્યામલ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। ઘોડાસર, ઇસનપુર, નરોડા વિસ્તારમાં પણ પાણી, સરસપુર, શારદાબેન, અમદુપુરા, મેમકો પાસે પણ પાણી ભરાયા છે। આ તરફ બોમ્બે હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। અમદાવાદમાં આભ ફાટ્યું અને ગઈકાલથી અમદાવાદ શહેર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું। પોસ વિસ્તારનો આ હેલ્મેટ ચાર રસ્તા પાસેનો દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે કે એમટીએસ બસ જે છે તે પણ આ પાણીમાં ફસાઈ ચૂકી છે અને બહાર નથી નીકળી શકતી। જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 51 નંબરની આ બસ જે છે તે પાણીમાં ફસાઈ ચૂકી છે અને લોકો જે છે તે અહીંથી કઈ રીતે બહાર નીકળે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલના દ્રશ્યો જોઈ શકાય છે કે હેલ્મેટ ચાર રસ્તા પાસે કમરસમાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને એમટીએસ બસ જે છે તે પણ આ પાણીમાં જે છે તે ફસાઈ ચૂકી છે। અહીં જે કંડક્ટર છે બસના તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। ક્યાંથી ક્યાં બસ જતી હતી ને ક્યારે બસ બંધ પડી ફસાઈ? લાલ રાજાથી નીકળી હતી અને 6 વાગે સવારના અહીંયા ફસાઈ ગઈ ગાડી, થોડ જવા માટે નીકળી હતી। હવે પેસેન્જર ઉતારવા પડે, પાણી એટલું ભરેલું હતું, એમ થયું કે નીકળી જશે પણ નીકળી નહીં। ક્યારના ફસાયા છો અને કેવી પરિસ્થિતિ છે અહીંયા આગળ આવ્યા તમે? 6 વાગ્યાના ફસાયેલા છીએ। આગળ કેટલું પાણી ભર્યું? ઘૂંટણ ઉપરનું પાણી ભરેલું છે। હવે શું કરવાનું? આમ કોઈ નિકાલ જ નથી, બીજી ગાડીઓ બી પાછળ બંધ પડી છે। બિલકુલ, તો એમટીએસ બસ ફસાઈ ચૂકી છે એટલે એ માનવું રહ્યું કે નાના વ્હીકલો જે છે તે કયા પ્રકારે ફસાયા હશે। આગળ પણ અનેક વ્હીકલો જે છે તે ફસાઈ ચૂક્યા છે, વાહન ચાલકો જે છે તે લોકોના વાહન જે છે તે બંધ પડી ચૂક્યા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, ક્યાંથી તમે આવો છો, કેટલી પરિસ્થિતિમાં તમને પાણી ક્યાં ક્યાં મળ્યું? મને અહીંયા જ મળ્યું, અહીંયા જ મળ્યું। વ્હીકલ બંધ થઈ ગયું છે, તમારે વ્હીકલ કઈ રીતે નીકળ્યું? ના, ચાલે છે। બિલકુલ, તો વ્હીકલ જે છે તે નથી એ થઈ રહ્યું। આપણે આ લોકોના જે વ્હીકલ જે તે પણ જોઈ શકાય છે કે કયા પ્રકારે અહીં આ ફસાઈ ચૂક્યા છે, એટલે કે વાહન ચાલકોના હાલ જે છે તે હાલ બેહાલ બની ચૂક્યા છે અને હેલ્મેટ ચાર રસ્તા પાસેના દ્રશ્યો છે કે જાણી બેટમાં ફેરવાઈ ચૂક્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। એટલે કે અમદાવાદ શહેરની જે પરિસ્થિતિ જે છે તે વિકટ જોવા મળી રહી છે। પોસ વિસ્તાર જે છે તે પોસ વિસ્તારમાં પણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને હજુ પણ પાણી જે છે તે ઓસરવાના નામ નથી લઈ રહ્યા। રીતસર જાણે અમદાવાદ જે છે તે નદી બની ચૂક્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદ તો બંધ થયો પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું અને આ વ્હીકલો જે છે તે બંધ થઈ ચૂક્યા છે। લોકોના ઘણા સમયથી અમદાવાદ ની જે પરિસ્થિતિ છે તે ખાડાવાળી હતી। સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કેટલી જગ્યાએ પાણી મળ્યું ને વ્હીકલ બંધ થઈ ચૂક્યા છે, ક્યાં જવું તમારે? એકચ્યુઅલી અત્યારે જોબ પર જવું છે અને કલાકથી નીકળો છું ઘરેથી, પણ આ નગરપાલિકામાં જે દર વર્ષે હવે મોટા મોટા વાયદા કરે છે કે પાણીનો નિકાલ આ વર્ષે થઈ છે, પણ દર વર્ષે એક જ પોઝિશન હોય છે અને નિષ્ફળ જ રહે છે દર વર્ષે। બિલકુલ, તો લોકોનું પણ માનવું છે કે કોર્પોરેશન તંત્ર નિષ્ફળ રહ્યું છે। બીજી તરફના દ્રશ્યો હું બતાવવા માંગીશ કે જે ટોરેન્ટ પાવરની બસ છે તે પણ આ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે, તે બંધ પડી ચૂકી છે અને ફસાઈ ચૂકી છે। એટલે કે અમદાવાદ શહેરની અંદર આ પ્રકારના દ્રશ્યો જે છે તે ખૂબ જ જોવા મળી રહ્યા છે અને હેલ્મેટ ચાર રસ્તા પાસેના દ્રશ્યો છે કે કમરસમા પાણી જે છે તે જોવા મળી રહ્યા છે। કાકા, વ્હીકલ બંધ પડી ચૂકી છે, ક્યારના નીકળ્યા છો, ક્યાં જવું છે? હું તો નીકળ્યો છે, કલાક જો નીકળશે, 5 મિનિટનો રસ્તો 1 કલાક થયો મારે અને આ તો આ વર્ષોથી છે, આવું તો આનો કોઈ નિકાલ જ નથી। તો કોઈ નિકાલ નથી અને પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે કયા પ્રકારે અમદાવાદ શહેરની પરિસ્થિતિ જે છે તે જોવા મળી છે અને અહીં આ પ્રકારના દ્રશ્યોના કારણે વાહનો જે છે તે પાણીમાં ડૂબી ચૂક્યા છે। એમટીએસ બસ હોય કે ખાનગી બસ હોય તે પણ ફસાઈ ચૂકી છે અને હવે પાણી ક્યારે ઓસરે તે લોકો રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન હિરેન શાહ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।
લોકો ફસાઈ ચૂક્યા છે અને અમદાવાદ શહેરની પરિસ્થિતિ જે છે તે બદથી બદતર જોવા મળી રહી છે. કમરસમા પાણીમાં લોકો જે છે તે અટવાયા છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, ક્યાંથી આવ્યા છો, કેવી પરિસ્થિતિ, પાણી ક્યાં ક્યાં મળ્યું? બાકી બીજી જગ્યાએ તો પાણી નથી, એટલે જવાનું હતું તમારે ફસાયા. ઘર અહીંયા ઘર છે અમારું, ત્યાં આવવાનું હતું. નીકળ્યા હતા તમે? કાલે સાંજે નીકળ્યા હતા અમે લોકો અને હમણાં પહોંચીએ છીએ. આખી રાત કઈ રીતે તમે નીકાળી પાણી આટલું બધું? ફ્રેન્ડ ના ઘરે અમે રહ્યા હતા, કેમ કે કઈ મળતું નતું, કઈ વેહિકલ કે કન્વિન્સ નતો, તો એ તો લકીલી કઈ ફ્રેન્ડ હતું તેના ઘરે રોકાઈ ગયા હતા. તો રાતવાસો જે છે તે ક્યાંક મિત્રોના ઘરે કરવો પડ્યો અને આ લોકો જે છે તેઓ અમદાવાદની અંદર પાણીની અંદર ફસાઈ ચૂક્યા અને આ પરિસ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે. વરસાદે વિરામ લીધો પરંતુ ક્યાંક લોકોની પરોજણ જે છે તે જોવા મળી રહી છે. તંત્ર જે છે તે કામ કરી રહ્યું છે પરંતુ પાણી જે છે તે એટલું ભરાયું છે કે ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. કેમેરામેન હિરેન શાહ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.